ચેપ્ટર નવ પ્રચલન અને હલનચલન હલનચલન એ બધા જીવન સજીવોનું એક અગત્યનું લક્ષણ છે પ્રાણીઓ અને વનસ્પતિઓ વ્યાપક પ્રમાણમાં હલનચલન દર્શાવે છે કોષીય સ્તરે કોષરસ અમીબા જેવા એક કોષીય સજીવમાં જીવરસનું ભ્રમણ એ હલનચલનનો સાદો પ્રકાર છે કશા પક્ષમ અને સૂત્રાંગો દ્વારા હલનચલન ઘણા જીવન પ્રાણીઓ દર્શાવે છે માનવ તેમના જડબા પોપચા જીભ ઉપાંગો વગેરેનું હલનચલન કરે છે કેટલાક હલનચલન સ્થાન અથવા જગ્યાનો ફેરફાર કરે છે આવા સ્વૈચ્છિક હલનચલનને પ્રચલન કહે છે વનસ્પતિ તેમના ભાગનું પ્રકાશાનુવર્તિત અને ભૂવર્તિત હલનચલન કરે છે દોડવું ચાલવું ઉડવું તરવું અને ચડવું આ બધા પ્રચલન પ્રકારના કેટલાક હલનચલન છે બીજા પ્રકારના પ્રચલન રચનાઓ અલાયદી પડે છે ઉદાહરણ તરીકે પેરામેશિયમના પક્ષમો પ્રચલનમાં મદદરૂપ થાય છે તેમજ કંઠનળી દ્વારા ખોરાકના હલનચલન માટે પણ મદદ કરે છે હાઈડ્રા સૂત્રાંગોનો ઉપયોગ શિકાર પકડવા તેમજ પ્રચલનમાં પણ કરે છે માનવ તેના ઉપાંગોનો તેમનો ઉપયોગ શારીરિક સ્થિતિમાં ફેરફાર કરવા અને વધારામાં પ્રચલનમાં પણ કરે છે આથી હલનચલનને પ્રચલનથી જુદું પાડવું મુશ્કેલ છે ઉપરનો ઉલ્લેખ પણ સંકેત આપે છે કે હલનચલન અને પ્રચલન જુદા પાડી શકાય નહીં આ બંને બાબતો પરથી કહી શકીએ કે બધા પ્રચલન એ હલનચલન છે પરંતુ બધા હલનચલન પ્રચલન નથી પ્રાણીઓમાં પ્રચલન ગાઢ રીતે હલનચલન સાથે સંબંધિત છે પ્રાણીઓમાં તેમની આદતો જુદી હોય છે અને તે સ્થિતિ સ્થાનની આવશ્યકતા મુજબ સુસંગત હોય છે આમ પ્રચલન સામાન્ય રીતે આશ્રય ખોરાકની શોધ દુશ્મનથી બચવા અથવા શિકાર માટે સમાગમ માટે અથવા પ્રજનનની યોગ્ય જગ્યા પ્રાપ્તિ અથવા સાનુકૂળ હવામાનની સ્થિતિની પ્રાપ્તિ માટે હોય છે પ્રચલનના પ્રકારો સજીવ દ્વારા જગ્યા અથવા કોઈ એક ભાગ અથવા વધુ ભાગની ફેરફારની ક્રિયાને પ્રચલન કહે છે કોષો ત્રણ મૂળભૂત પ્રકારના પ્રચલન દર્શાવે છે અમીબીય પક્ષમલ અને સ્નાયુલ અમીબીય પ્રકારનું પ્રચલન અમીબા ઉપરાંત આપણા શરીરના કેટલાક વિશિષ્ટ કોષો જેવા કે રુધિરના માઇક્રો અને શ્વેતકણ કહે છે અમીબામાં આ પ્રકારનું હલનચલન ખોરાક મેળવવા તથા જગ્યા બદલવામાં પણ મદદરૂપ છે હલનચલન ખોટા પગની અસરથી થાય છે જેનું નિર્માણ જીવરસના પ્રવાહ દ્વારા થાય છે કોષ રસીય કંકાલના તત્વો જેવા કે સૂક્ષ્મ તંતુકો પણ અમીબીએ પ્રચલનમાં મદદરૂપ થાય છે પક્ષમલ હલનચલન શ્વાસનળીમાં અંડવાહિનીમાં અને શુક્રવાહિકામાં જોવા મળે છે તેમના કુંતલવલિત પ્રચલનથી આગળ વધવા પ્રેરિત કરે છે પક્ષ્મના પ્રચલનના સહનિયમનથી માનવના શ્વસનપથના અગ્ર ભાગે રહેલા દૂળના રચકણો તેમજ કેટલાક બહારથી પ્રવેશેલા પદાર્થો અને સૂક્ષ્મ જીવાણુઓના આક્રમણને દૂર કરે છે માનવ અંડવાહિની અને શુક્રવાહિકાના પક્ષમાં અંડકોષો અને શુક્ર કોષોનું આ અંગની ચોક્કસ દિશામાં પરિવહન કરે છે પેરામેશિયમ જેવા પ્રાણીઓ માટે વિવિધ કાર્યો પક્ષમલ હલનચલન દર્શાવે છે આપણા ઉપાંગો જડબા જીભ વગેરેના હલનચલન માટે સ્નાયુલ હલનચલન જરૂરી છે સ્નાયુનો સંકોચનશીલતાનો ગુણધર્મ પ્રચલનમાં ઉપયોગી થાય છે નિમ્ન કક્ષાના પ્રાણીઓમાં કંકાલતંત્રના અભાવ હોવા છતાં તેમાં જોવા મળે છે પૃષ્ઠવંશી જેવા ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં સ્નાયુના હલનચલન માટે ચોક્કસ ગોઠવણી શરીરના ચેતાતંત્ર સ્નાયુ અને કંકાલતંત્રની તંત્રની આંતરક્રિયા અને સહનિયમન આવશ્યક છે આ પ્રકરણમાં તમે સ્નાયુના પ્રકાર તેમની રચના અને તેમની સંકોચનની ક્રિયાવિધિ અને કંકાલતંત્રના મહત્વના પાસાઓનો અભ્યાસ કરશો સ્નાયુ સ્નાયુ એ મધ્ય ગર્ભસ્તરમાંથી ઉદ્ભવતી વિશિષ્ટ પ્રકારની પેશી છે પુખ્ત માનવના શરીરના કુલ વજનના ચાળીસ થી પચાસ ટકાના બનેલા છે સ્નાયુને કેટલાક લાક્ષણિક ગુણધર્મો જેવા કે વીજકીયતા ઉત્તેજિતા સંકોચનશીલતા વિસ્તરણ અને સ્થિતિસ્થાપકતા હોય છે વીજ ઉત્તેજના થવાનું કારણ કોષકલામાં જોવા મળતો વીજ સ્થિતિમાનમાં તફાવત છે સ્નાયુનું વર્ગીકરણમાં વિવિધ માપદંડનો ઉપયોગ જેવા કે સ્થાન દેખાવ તેની ક્રિયાત્મક છે તેમના સ્થાનના આધારે ત્રણ પ્રકારના સ્નાયુઓનું વર્ગીકરણ થયું છે એક કંકાલ સ્નાયુ અથવા રેખિત અથવા ઐચ્છિક સ્નાયુ બે કોષ્ઠાંતર અથવા અરેખિત સ્નાયુ અથવા અનૈચ્છિક સ્નાયુ સ્નાયુ કંકાલ સ્નાયુ સામાન્ય રીતે કંકાલ સ્નાયુઓ ગાઢ રીતે કંકાલ સાથે જેવા કે શીર્ષ ધડ અને ઉપાંગ વિસ્તાર સાથે સંકળાયેલ હોવાથી તેમને કંકાલ સ્નાયુ કહે છે સાદા સૂક્ષ્મ દર્શકમાં જોતા આ કંકાલ સ્નાયુમાં આડાપટ્ટા દેખાય છે તેથી તેને રેખિત સ્નાયુ કહે છે તેમની ક્રિયાઓ ઐચ્છિક હેઠળ છે આથી તેને સ્નાયુ પણ કહે છે કંકાલ સ્નાયુઓ હલનચલનની ક્રિયા અને શારીરિક સ્થિતિમાં ફેરફાર માટે જવાબદાર છે કોષ્ઠાંતર સ્નાયુ તેમનું સ્થાન શરીરના પોલા કોષ્ઠાંતર અંગોની અંદરની દિવાલમાં જેવી કે પાચનનળી પ્રજનન માર્ગ અને શ્વસનાંગોમાં છે તેઓમાં કોઈ પણ જાતના પટ્ટા જોવા મળતા નથી અને દેખાવમાં લિસ્સા અથવા અરેખિત સ્નાયુ કહે છે અરેખિત સ્નાયુ ત્રાક આકારના અને અનૈચ્છિક છે તેમનું ચેતાકરણ સ્વયંવર્તી ચેતાતંત્ર કરે છે આ સ્નાયુ અંગની નલિકામાં પદાર્થના વહન મદદરૂપ થાય છે હ્રદસ્નાયુ હ્રદસ્નાયુ ફક્ત હૃદયની દિવાલમાં જોવા મળે છે અને હૃદયમાં સ્પંદન પ્રેરે છે હ્રદસ્નાયુ કોષ ટૂંકા નળાકાર એક કોષ કેન્દ્રીય શાખિત રેખિત પટ્ટામાં જોવા મળે છે દરેક હ્રદ સ્નાયુ કોષ એકબીજા સાથે અધિબિંબ દ્વારા વિશિષ્ટ વાંકાચૂકા જોડાણથી જોડાયેલ છે તેઓ અનૈચ્છિક પ્રકારના છે એટલે તેમની ક્રિયામાં ચેતાતંત્રનું સીધે નિયંત્રણ હોતું નથી રદ સ્નાયુનું ચેતાકરણ સ્વયંવર્તી ચેતાતંત્ર દ્વારા થાય છે રદ સ્નાયુનું સંકોચન ઝડપી નિયમિત શક્તિશાળી અને અશ્રમિત હોય છે તેમાં નાના ત્રાસા સેતુ દ્વારા જોડાયેલ અને વિપુલ રુધિર પુરવઠો મેળવતા હોય